બિન સચિવરાની પરીક્ષામાં જે પેપર લીક થયા હતા તેના અંતર્ગત પોલીસ અત્યારે હાલમાં 5 લોકોની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. અન્ય સમાચારો તરફ નજર કરીએ તો ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે મોટી યોજનાઓને આકાર આપી રહી છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને પૂરતી તકો ઊભી કરવામાં પણ આવી રહી છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે વિદ્યાલયોની સાથે હોસ્ટેલની સુવિધા પણ ઊભી કરવામાં આવી રહી છે. અને આવી જ એક યોજના સમરસ હોસ્ટેલ છે કે જેમાં તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મોટા શહેરોમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓના લાભાર્થે શિક્ષણની સાથે મોટા શહેરોમાં રહી શકે તે માટે સમરસ હોસ્ટેલની સ્થાપનાઓ કરવામાં આવી છે. હાલ અમદાવાદ, રાજકોટ, આણંદ, વડોદરા, સુરત અને જામનગર જેવા મહાનગરો સહિત 18 જગ્યાએ સમરસ હોસ્ટેલની સ્થાપના કરાઈ છે, જેમાં વિદ્યાર્થીઓને મેરિટના આધારે એડમિશન અપાય છે. રાજ્યના મહાનગરોમાં સમરસ હોસ્ટેલની સ્થાપના, મેરિટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ, મોટા શહેરોમાં ઉચ્ચ શિક્ષણ માટે રાજ્ય સરકારનો પ્રયાસ, 18 સમરસ હોસ્ટેલમાં 12,000થી વધુ વિદ્યાર્થીઓને 2019માં અપાયો પ્રવેશ. ગુજરાતમાં સમરસ હોસ્ટેલની શરૂઆત 2016માં થઈ, પરંતુ આ સમરસ હોસ્ટેલના વિચાર બીજ હાલના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યપ્રધાન એવા નરેન્દ્ર મોદી દ્વારા મુકાયો હતો. ગ્રામીણ ક્ષેત્રમાંથી પાસ થઈ શહેરમાં ઉચ્ચ શિક્ષણ માટે આવતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સહિત તમામ જ્ઞાતિઓને સમરસ હોસ્ટેલમાં પ્રવેશ અપાય છે. સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. પ્રાથમિક શાળાથી લઈને કોલેજ સુધી, મેડિકલ કોલેજ સુધી, એન્જિનિયરિંગ કોલેજ સુધી ભણતા આદિવાસી વિદ્યાર્થીઓને દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા 450 કરોડ રૂપિયા શિષ્યવૃત્તિ તરીકે ચૂકવવામાં આવે છે. 18 જેટલા સમરસ છાત્રાલયો પણ શહેરમાં રહીને આદિવાસી વિદ્યાર્થીઓ ભણી શકે એના માટે રાજ્ય સરકારે ખૂબ જ આધુનિક સુવિધાવાળા સમરસ છાત્રાલયોની શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં પણ આદિવાસી સમાજને સારું શિક્ષણ મળે, ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, તમામ આધુનિક ફેસિલિટીઓ મળે એના માટે ગુજરાત સરકાર કટિબદ્ધ બનીને ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણની સારામાં સારી સુવિધાઓ પૂરી પાડશે. રાજ્યમાં સમરસ હોસ્ટેલ બનાવવાના વિચારથી શરૂ થયેલી રાજ્ય સરકારની આ યાત્રામાં હાલ 18 હોસ્ટેલ કાર્યરત છે અને ભવિષ્યમાં વધારે હોસ્ટેલ બનાવવા માટે પણ રાજ્ય સરકાર વિચારી રહી છે. સમરસ હોસ્ટેલમાં એન્જિનિયરિંગ, મેડિકલ સહિત તમામ સ્ટ્રીમના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે, જેથી કોઈ ગેરરીતિનો અવકાશ રહેતો નથી. હું સમરસમાં 3 વર્ષથી અહીંયા રહું છું અને મેં વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટડી કરું છું. અહીંની ફેસિલિટીઝમાં વાત કરીએ તો આપણે મોટા મોટી વિશાળ એક લાઇબ્રેરી છે, જેની અંદર કોન્સ્ટિટ્યુશનથી માંડીને અલગ અલગ રિલેટેડ આપણે ફિલ્ડ્સ રિલેટેડ બધી બુક્સ અવેલેબલ છે. પ્લસ કે અહીંનું જમવાનું જે ભોજન છે એ પણ સ્વાસ્થ્ય માટે બહુ એટલે બહુ સારું છે અને સિમ્પલ અને સરળ છે, જે આપણે ડેઈલી યુઝમાં આપણે કહી શકીએ વધારે સ્પાઇસી કે એવું કંઈ જેનાથી બીજે બધી હોસ્ટેલ કે રિલેટેડમાં ક્યાંય શું કહેવાય કે આપણે હેલ્થ રિલેટેડ બહુ સારું છે એમ. અને રહી વાત બીજી તો હોસ્ટેલ્સની ફેસિલિટીઝ, રૂમ ફેસિલિટીઝ, વોટર ફેસિલિટીઝ, ડ્રિંક આરઓ સિસ્ટમ્સ બધું આપણે જોવા જઈએ અને ક્લીન એન્વાયરમેન્ટ, મોટા મોટી વસ્તુ તો આપણે આવ્યા છે કે ક્લીન એન્વાયરમેન્ટ. તમે જોવો છો બહાર જોવા જાઓ તો આપણે એકદમ ગ્રીનિશ એન્વાયરમેન્ટ છે, જે પ્લાન્ટ્સ અને એક મોટું ગાર્ડન પણ આવેલું છે. અહીંયા રહેવા માટે તો સર બધા માટે ટુ બેડ એન્ડ 4 બેડની સુવિધા રાખવામાં આવે છે બધા બધા રૂમમાં. અને અહીંથી પીલો માટે જે કવર આવે છે, પછી શું કહેવાય કે ઓઢવાનું અને બેડ, સર બધી ફેસિલિટી અહીંયા ઓલરેડી આપેલી છે. અહીંયા બસ ખાલી તમારે
એવા છોકરાઓ માટે છે કે જે શું કહેવાય કે બહુ એટલે બહુ પરિસ્થિતિ જેમની બહુ નબળી હોય છે, એમના માટે અહીંયા બેસ્ટમાં બેસ્ટ ફેસિલિટી ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આવી કુલ 10-1 જેટલી સમરસ છાત્રાલય બનાવવામાં આવી છે, જેમાં બહુ જ સારી ઉત્તમ રહેવાની સુવિધાઓ આપવામાં આવી છે. અને આર્થિક રીતે પછાત 6 લાખ કરતાં ઓછી આવકવાળા વિદ્યાર્થીઓને સારામાં સારી રહેવાની તથા જમવાની ઉત્તમ સુવિધાઓ આપવામાં આવી રહી છે, અને તે પણ તદ્દન મફત એટલે આપવામાં આવી રહી છે. અને અહીંયા ફાયર સેફટી તેથી હાઉસકીપિંગ તદ્દન ઉત્તમ રહેવાની ફેસિલિટી જેવી કે સ્વચ્છતા, લાઇબ્રેરી, દરેક બ્લોકમાં 1-1 લાઇબ્રેરી તથા મેઇન લાઇબ્રેરી આપવામાં આવી છે, તથા પૌષ્ટિક ખાવાનું આપવામાં આવી રહ્યું છે અહીંયા. અને દર અઠવાડિયે અથવા મહિને 1 વખત ખાવાનું મેનુ ચેન્જ કરવામાં આવે છે, તેથી વાતાવરણને અનુકૂળ અથવા સિઝનને અનુકૂળ રહીને મેનુ ચેન્જ કરીને વિદ્યાર્થીઓને અનુકૂળ ખાવાનું આપવામાં આવી રહ્યું છે. રહેવા માટે મારા ધ્યાનમાં ત્યાં સુધી બધી હોસ્ટેલો કરતાં ઉત્તમમાં ઉત્તમ રહેવાની સુવિધા આ સમરસ કુમાર છાત્રાલયમાં પ્રોવાઈડ કરવામાં આવી રહી છે. સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ ઘરની જેમ રહી શકે તે પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ચોક્કસ નિયમોનું પાલન પણ કરવાનું હોય છે. વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવાની સાથે જમવાની સુવિધાઓ પણ અપાય છે, જે માટે વિશેષ સુવિધાઓ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવે છે. સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અપાય છે ઓનલાઈન પ્રવેશ. સમરસ હોસ્ટેલમાં ઉચ્ચ ગુણવત્તાનું પીરસાય છે ભોજન. મેરિટના આધારે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે પ્રવેશ. સુરક્ષા માટે હોસ્ટેલમાં સીસીટીવી કેમેરાથી રખાય છે નજર. વિદ્યાર્થીઓને વાંચન માટે લાઇબ્રેરીની અપાય છે સુવિધા. સમરસ હોસ્ટેલ બનાવવા પાછળનો મૂળ હેતુ તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ એકસાથે રહે અને સામાજિક સમરસતા જળવાઈ રહે તે છે. 2016માં 600 કરોડથી વધુનું બજેટ સાથે સમરસ હોસ્ટેલના નિર્માણની શરૂઆત થઈ, જે 18 હોસ્ટેલ સાથે સતત આગળ વધી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા હોસ્ટેલ માટે બજેટ ફાળવવામાં આવે છે, અને સાથે જ આદિજાતિ વિભાગ દ્વારા પણ આદિજાતિ વિદ્યાર્થીઓ માટે વિશેષ બજેટ ફાળવાય છે. અહીંયા પ્યોરલી મેરિટ બેઝ પર એસસી એસટી ઓબીસીના જે ટકાવારી સરકારે નક્કી કરેલા છે ગવર્મેન્ટ રેઝોલ્યુશન પ્રમાણે, એ પ્રમાણે આપણે અહીંયા પ્રવેશ પ્રક્રિયા પ્યોરલી મેરિટ બેઝ પર કરવામાં આવે છે. ઓનલાઈન પ્રક્રિયા છે કમ્પ્લીટ. અહીંયા ખાવાની પછી રહેવાની, એ સિવાય સિક્યોરિટી અને હાઉસકીપિંગ આનું પૂરેપૂરું આપણું ધ્યાન રાખવામાં છે, ખાસ કરીને સિક્યોરિટીનું અને ભોજનનું. ભોજનનું છોકરાઓના ભોજન પર અને સાફસફાઈ, હોસ્ટેલની સાફસફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે, એટલે છોકરાઓને સ્વચ્છ અને સારું વાતાવરણ મળી રહે અને છોકરાઓને તંદુરસ્ત આહાર આપવાની અમે પૂરેપૂરી કોશિશ અમારા તરફથી કરવામાં આવે છે કે ક્યારે છોકરાઓને, જેથી છોકરાઓને એમનું પોતાનું ભવિષ્ય બનાવવા માટે જે શારીરિક ક્ષમતા જોઈએ એમની સારી બની રહે. વિદ્યાર્થીનો હિતને ધ્યાનમાં લઈને એવું અહીંયા પ્રોસેસ છે કે કોઈપણ વિદ્યાર્થીની કોઈપણ જાતની ફરિયાદ હોય, ભોજનની હોય, ચાહે સાફસફાઈની હોય કે સિક્યોરિટીની હોય, તો એ જેવા વિદ્યાર્થી દ્વારા અમને ફરિયાદ કરવામાં આવે કે એ તરત જ અમે એનું નિવારણ કરીએ છીએ. સાથે સાથે એ બી કહેવાનું કે અમારી સતત પ્રયત્નો અમારો એવો હોય છે કે વિદ્યાર્થીને ફરિયાદ કરવાનો મોકો જ ના મળે. વિદ્યાર્થીઓના ભણતર માટે અનેક દાયકાઓ સુધી કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું ન હતું, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વનબંધુ કલ્યાણ યોજના થકી આદિજાતિ વિસ્તારોના વિકાસની સાથે ત્યાં રહેતા લોકોના શિક્ષણ પર ભાર મૂકી એક નવી જ દિશા અપાઈ હતી. નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આ મુહિમને હાલની મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકાર આગળ ધપાવી રહ્યા છે, જે થકી રાજ્યોના સમાન વિકાસ સંભવ બનશે. મેહુલ દેસાઈ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ.